પોરબંદરમાં માછીમારોને આપેલ તમામ ગોડાઉન જર્જરિત અને પોતાના તમામ ગોડાઉન સલામત હોવાનું જીએમબીએ આરટીઆઈમાં જણાવતા અનેક ચર્ચાઓ જાગી છે અને માત્ર ને માત્ર માછીમારોને હેરાન કરવા અને તેની પાસેથી ગોડાઉન છીનવી લેવા જ ગોડાઉન ખાલી કરાવવામાં આવતા હોવાની રજૂઆત ઉચ્ચ કક્ષાએ થઈ છે. પોરબંદર જીએમબી દ્વારા બંદર વિસ્તારમાં માછીમારોને ભાડે અપાયેલ ગોડાઉન જર્જરિત હોવાનું જણાવી ખાલી કરવા નોટિસ અપાઈ છે, પરંતુ બીજી તરફ ખુદ જીએમબી હસ્તકના જ અનેક ગોડાઉન અને જગ્યાઓ જર્જરિત હોવાનું સામે આવ્યું છે, જે અંગે માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટના પ્રમુખ વિશાલભાઈ મડવીએ પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જણાવ્યું છે કે તેઓએ તાજેતરમાં જીએમબી આરટીઆઈમાં કરી જીએમબી હસ્તકના કુલ કેટલા ગોડાઉન છે અને દરેકની સ્થિતિ કેવી છે તે માહિતી માંગતા જીએમબીએ માછીમારોને જ ટાર્ગેટ કર્યા હોવાનું સામે આવ્યું છે. કારણ કે જીએમબીએ પોતાના હસ્તકના જેટલા બિલ્ડિંગ છે તે તમામ સારી હાલતમાં હોવાનું જણાવ્યું છે. માત્ર ને માત્ર માછીમારોને અપાયેલા ગોડાઉન જ જર્જરિત અને વપરાશ લાયક ન હોવાનું જણાવ્યું છે. વિશાલભાઈએ જાતે આ અંગે સર્વે કરતા માછીમારોને અપાયેલ મોટા ભાગના ગોડાઉન સારી હાલતમાં જોવા મળ્યા હતા અને માત્ર અમુક ગોડાઉન જ છે કે જેમાં સામાન્ય નુકસાન નજરે ચડ્યું છે, જે સમારકામ કરવાથી યોગ્ય થઈ શકે તેમ છે. બીજી તરફ ખુદ જીએમબીના કેટલાય ગોડાઉન અને મિલકત એવી સામે આવી છે જે ખૂબ જર્જરિત હાલતમાં છે અને બિસ્માર હાલતમાં રહેલ આ બિલ્ડિંગો આરટીઆઈમાં સલામત હોવાનું જણાવ્યું છે, જેથી માત્ર માછીમારોને જ ટાર્ગેટ કરવા જીએમબી દ્વારા નોટિસો બહાર પાડવામાં આવી હોવાનું જણાવ્યું છે અને તમામ ગોડાઉનના ફોટો વિડીયો સહિતના પુરાવા પણ તેઓએ આપ્યા છે. વધુમાં વધુ એવું પણ જણાવ્યું છે કે જીએમબીએ પોતાની કેટલીક બિલ્ડિંગ છે જ્યાં રંગરોગાન અને સમારકામ પણ કરાવ્યું છે, પરંતુ માછીમારોને ભાડે આપેલ ગોડાઉન કે જે પણ જીએમબીની જ મિલકત છે ત્યાં આટલા વર્ષોમાં ક્યારેય સમારકામ કરાવી આપવાની તસ્દી લીધી ન હતી અને હવે જર્જરિત હોવાના બહાના હેઠળ ગોડાઉન ખાલી કરવાની નોટિસો આપી રહ્યા છે. ત્યારે માછીમારો પાસેથી આ ગોડાઉન ખાલી કરાવી તે જગ્યા તેની પાસેથી છીનવી લઈ જીએમબી દ્વારા આ જગ્યાનો શું ઉપયોગ કરવામાં આવશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. વિશાલભાઈએ જણાવ્યું હતું કે એક તરફ સિઝન પૂર્ણ થઈ હોવાથી બોટોનો માલ સામાન પોર્ટ ગોડાઉનમાં સાચવીને રાખી દેવાયો છે, આથી માછીમારો અત્યારે ગોડાઉન ખાલી કરી આપી શકે તે પરિસ્થિતિમાં નથી. જો ગોડાઉન ખાલી જોતા હોય તો ગોડાઉનમાં રાખેલ માલ સામાન રાખવા માટે સરકાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થા ના થાય ત્યાં સુધી ગોડાઉન ખાલી કરવાની નોટિસ રદ કરવી જોઈએ. છેલ્લા ઘણા સમયથી માછીમાર ઉદ્યોગ કથળેલી હાલતમાં છે. જીવના જોખમે દરિયો ખેડી દેશને કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામાં રળી આપતા આ ઉદ્યોગ પર આશ્રિત 88 જેટલા ગોડાઉનના લાભાર્થી માછીમારો પર આ પ્રકારનો અચાનક લેવાયેલ નિર્ણય વજ્રઘાત સાબિત થશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલમાં લાભાર્થી પરિવારો તથા તેમાં કામ કરતા અને દળિયો ખેડતા 300-400 પરિવારોની જીવાદોરી ઉપર પણ અસર થશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. જીએમબી દ્વારા જે ગોડાઉન ખાલી કરવા માટે કરીને માછીમારોને નોટિસ આપવામાં આવેલ હતી, તો મેં મારી સંસ્થા માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટના પ્રમુખના દરજા હેઠળ મેં માછીમારોની આ ગોડાઉન વિશેની માહિતી માંગેલ છે. મેં જે ગોડાઉન છે જર્જર એ બારામાં આરટીઆઈ કરેલી હતી અને આરટીઆઈમાં મને જવાબ આપતા જીએમબી દ્વારા એમની સમથિંગ 7-1 પ્રોપર્ટી છે તે સહી સલામત છે દેખાડે છે અને માછીમાર વાપરતા ગોડાઉન 25 જેટલા એમના ભારોવાટ અંદાજિત 94 જેટલા છે તે તમામ માછીમાર વાપરતી પ્રોપર્ટી જર્જરી દેખાડી છે, પણ રિયલમાં તપાસ કરતા તેમના વર્કશોપ જોવો તો તે જર્જરી છે. એમના બંદરમાં આવેલ જૂના બંદર એરિયામાં આવેલ પ્રોપર્ટી, જૂની જીએમબી ઓફિસ, પછી એમની બાજુમાં આવેલ કસ્ટમ હાઉસ, જે હાલમાં કસ્ટમ ઓફિસ વાપરી રહી છે તે પણ બિલ્ડિંગ જર્જરી છે. રિયલમાં જો જોવામાં આવે તો માછીમાર વાપરતા પ્રોપર્ટીમાં નજર કરવા જઈએ ગોડાઉન 25 તમે જુઓ 99 છે. એવા ગોડાઉન તમે બાહ્ય રીતના તમે નજર કરતા તમને ખ્યાલ આવશે કે ગોડાઉન છે થોડા ઘણા અંશે કામકાજ માગે છે, પણ ખાલસા કરવા જેવી પરિસ્થિતિ નથી. પણ અમે જોવા ગયેલ
કે તેમનું જે ડાયડોગ છે તો 75% જર્જરી છે, એમાં 25% એ લોકોએ રિપેરિંગ કર્યું. તો એ જ રીતના જે રિપેરિંગ છે એમના જે પ્રોપર્ટીને જે રીતના આઈ ગોડાઉન એમની જ પ્રોપર્ટી છે, એ રીતના ડાયડોગ રિપેર થઈ શકે છે સમયાંતરે. તો માછીમાર વાપરા ગોડાઉન પણ એ લોકો સમયાંતરે રિપેર કરવા જોઈએ, પણ તાત્કાલિક હાલની બંધ સિઝનના ટાઈમે ખાલી કરવાનું કહે છે એ યોગ્ય નથી. રિપેરે કરવું હોય તો ચાલુ સિઝન દરમિયાન કરવું જોઈએ, જેથી કરીને માછીમારનો માલ સામાન તેમાં ન હોય. આ હાલના સમયે માછીમારો એવા માલ સામાન ભરેલો હોય, રિપેર કરવા માટે ખાલી કરીને આપી શકે એમ નથી ને. જો એમને જોતું હોય રિપેર કરવા પણ ખાલી ગોડાઉન, તો એને વૈકલ્પિક જગ્યા આપી ખાલી કરાવવું જોઈએ. જેથી આ જોતા એવું લાગે છે મારી દ્રષ્ટિએ કે માત્ર ને માત્ર માછીમારને ટાર્ગેટ કરી તે વાપરા જેમની પ્રોપર્ટી કોઈ પણ ભોગે ખાલી કરાવી એમનો કબજો લેવો છે. એમની જે સ્થિતિ જોવું આપણે જીએમબીની, તો ડાયડોગ છે એમની નજર અમે કરી, તો 25% જેટલું એમને એ લોકોએ રિપેર કરેલ છે, 75% એમની પ્રોપર્ટી ડેમેજ છે, તો એ સહી સલામત પ્રોપર્ટી દેખાડે છે. એમનું જ રેસિડન્ટ આપણે બોખીરા છે એમની પોર્ટ કોલોની, એ આખી જર્જરી છે, તો એમને કાંઈ નથી ઉતારવાનું લખેલ કે જર્જરી મેં દેખાડેલ નથી, માત્ર દેખાતું કે ફરતો કમ્પાઉન્ડ છે. બરાબર, કમ્પાઉન્ડ છે એની અંદર વાવરી ચીજ પડી, એમની અંદર કોઈ માણસ આવ જાવ કરે, જનાવર કરે, તો એ બિલ્ડિંગ પર એમની જાનહાની થઈ શકે એમ છે. રિયલમાં એ પ્રોપર્ટી એને ઉતારવી જોઈએ કે નહીં કે આ માછીમાર વાપરા ગોડાઉન. માછીમાર હારે કઈક પણ રાસદોષ રાખી તેમના ગોડાઉન શા માટે ખાલી કરવામાં આવી રહ્યા છે તે કઈ સમજાઈ નથી રહ્યું.